श्री कड़वीबाई वीराणी कन्या विद्यालय राजकोटनी यूट्यूब चैनल में तमारू स्वागत छे। व्यवसायलक्षी गृह विज्ञान प्रवाह धोरण 12 विषय मूलभूत सामाजिक विज्ञान प्रकरण 7 विज्ञापन अने तेनी प्रयुक्तिओ तास 2। विद्यार्थी मित्रों, गया तास में आपणे विज्ञापन अने जाहेरात बन्ने शब्द वच्चे शुं फेर छे एना विषे वात करेली। आ तास में आपणे विज्ञापनना अर्थ विषे माहिती मेळवशुं। तमने पण टेलिविजन में आवती कोई ने कोई एड गमती ज हशे। कोई एड आवता तमे आनंद अनुभवता हशो। याद करो एने टेलिविजन में आवता विज्ञापनोने आपणे एड तेना नामथी ज ओळखीए छीए। आ एड जोवा माटे बाळको अने युवानो पण क्यारेक रमत पड़ती मूकीने काम पड़तुं मूकीने दौड़े छे। आ एड कोई पण विषयने लगती होई शके, पीणाने लगती એટલે કે કોલ્ડ ડ્રિંક્સ અલગ અલગ આવતા હોય છે આપણને ખ્યાલ છે, બૂટને લગતી, કાપડને લગતી, ટીવીમાં જ ટીવીને લગતી, ખાદ્ય પદાર્થ જેવા કે બિસ્કિટ, ચોકલેટ, આઈસ્ક્રીમ વગેરેને લગતી, દવાને લગતી, ટૂથપેસ્ટને લગતી, વાહનને લગતી, ટાયરને લગતી, રસોઈના સાધનને લગતી કે સાબુ, ડિટર્જન્ટ, કુકર, મિક્સચર વગેરે ગૃહઉપયોગી કોઈ ચીજ વસ્તુને લગતી હોય છે। વિષય કોઈ પણ હોઈ શકે, પણ જે કંપનીને પોતાની વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવી છે, એક અલગ રીતે ગ્રાહકને આકર્ષિત કરવા છે, એ લોકો એડનો સહારો લે છે। જે જે વ્યક્તિને એડનું બજેટ પોસાતું હોય અને આગવી રીતે ગ્રાહક સુધી પહોંચવું હોય એ લોકો એડનો સહારો લે છે। આવી એડ જોવાને માટે શું કામ બાળકો અને યુવાનો દોડે છે, તે જોવા માટે શા માટે આકર્ષાય છે, તેનો વિચાર કરવાથી વિજ્ઞાપનનો અર્થ આપણને સરળતાથી સમજાઈ જશે। આ એડ આપવા પાછળ કંપનીનો હેતુ ચીજવસ્તુની ખરીદીને વેગ આપવાનો છે, ગતિ આપવાનો છે કે જાજામાં જાજા લોકો સુધી વસ્તુ એવી રીતે પહોંચે કે ગ્રાહક એ વસ્તુ લેવાને માટે ખેંચાય અને વધારેમાં વધારે એનું વસ્તુનું વેચાણ થાય, એની માંગ ઊભી થાય। પોતાનો ગ્રાહક વર્ગ વધવાનો હોય છે, લોકોને બીજા ઉત્પાદનોને બદલે પોતાની કંપનીની ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદ કરવા તરફ વાળવાનો હોય છે। તમને ખબર છે કે અત્યારે દરેક વસ્તુ અલગ અલગ કંપનીની આપણી પાસે ઉપલબ્ધ છે। બૂટ લેવા છે તો એની અલગ અલગ બ્રાન્ડની આપણને ખબર છે, મિક્સર લેવું છે તો એની પણ અલગ અલગ બ્રાન્ડની આપણને અલગ અલગ કંપનીની ખબર છે, કોઈ સારા કંપનીનું કાપડ લેવું છે તો અનેક કંપનીઓના આજે આપણી પાસે ઉપલબ્ધ છે, તો હરીફાઈ પણ ઘણી છે। તો એ બધી હરીફાઈની વચ્ચે દરેક કંપની એવું ઈચ્છે કે પોતાનું વેચાણ છે એ વધે, અને એ વધારવા માટે જ એ લોકો આવી પ્રકારની એડ તૈયાર કરે છે। આ માટે વિજ્ઞાપનકારો એટલે કે જે વિજ્ઞાપન બનાવે છે એ વિજ્ઞાપન બનાવવું એ પણ એક આર્ટ છે। આ વિજ્ઞાપનકારો ચીજવસ્તુના ફાયદા રજૂ કરે છે, નાના બાળકો, ગૃહિણી, વૃદ્ધ, ડૉક્ટરો, રમતવીરો, સિને તારકો જેવા મોડલ્સનો ઉપયોગ કરે છે, તેમના દ્વારા સૂત્રો અને સૂચનો કરીને લોકો ઉપર અસર પાડવાનો પ્રયત્ન કરે છે। દરેક જાહેરાતવાળા પાસે પોતાનું એક સ્લોગન હોય છે। આ એડ બાળકો અને યુવા વર્ગને મનોરંજક, મનને હરી લે તેવું ચિત્તાકર્ષક હોય છે, એકદમ આપણા મનને એ જોવા તરફ પ્રેરે છે, એ સ્લોગન ક્યારેક ગણગણવા તરફ પણ આપણને પ્રેરી દે છે, અને ખૂબ અદ્ભુત રીતે એ કોઈ એક ચીજવસ્તુના ફાયદા રજૂ કરે છે કે કોઈ પણ પ્રકારની વ્યક્તિ હોય, કોઈ પણ પોસ્ટ ઉપરની હોય પણ એ વસ્તુ તરફ એક વખત તો અટ્રેક્ટ થઈ જ જાય છે, અને લોકોના મગજ ઉપર એ વસ્તુ જરૂરી છે, સારી છે, લેવી જોઈએ એવી ભાવના જગાડે છે, અને પોતાનો એક નવો ગ્રાહક વર્ગ ઊભો કરે છે, માંગમાં વધારો
ઊભો કરે છે. આ વિજ્ઞાપન શા માટે આટલું બધું આકર્ષક લાગે છે? કારણ કે એમાં રંગો, ચિત્રો, વસ્તુઓની ગોઠવણી એવી રીતે કરી હોય કે જોનારને ગમી જ જાય. એમાં સૂત્રો અને સૂચનો એવી રીતે કરેલા હોય, દલીલ આપેલી હોય, કંઈક દ્રષ્ટાંત એવી રીતે આપેલા હોય, મોડેલ પણ સરસ મજાના બાળક હોય, ગૃહિણી હોય, રમતવીર હોય વગેરે દ્વારા એની પસંદગી કરી હોય કે જોનારની લાગણી અને ભાવના ઉપર એની અસર થઈ જ જાય છે. એટલે કે એક એક પરિબળ ઉપર એ કામ કરે છે કે જે આપણા મનને આકર્ષિત કરવા માટે જરૂરી છે. દરેકે દરેક તત્વનો આગવી રીતે ઉપયોગ કરેલો હોય છે, જેથી કરીને દરેક પ્રકારની વ્યક્તિ એ પ્રકારની એ જે તે વસ્તુ માટે એની એડ હોય એને માટે એને એમ થાય કે આ તો ધ બેસ્ટ છે, આ લેવું જ જોઈએ, આ જરૂરી છે, એની દલીલમાં એ આવી જાય છે અને આ દ્રષ્ટાંત એને ગમે છે, મોડેલની કહેવાની જે છટા હોય છે એ એને ગમી જાય છે. ટૂંકમાં ઓવરઓલ રજૂઆત કોઈ વસ્તુની એવી હોય છે, સાથે મ્યુઝિક પણ હોય, કે મન ઉપર એક પોઝિટિવ ઇફેક્ટ પાડે છે અને લોકોને ખરીદવા માટે પ્રેરે છે. આમાં પણ મનોવિજ્ઞાનનો ઉપયોગ થયો હોય છે. લોકોને કઈ વસ્તુ ગમે છે, કઈ પ્રકારે પ્રેઝન્ટ કરો તો ગમે છે, અને મનોવિજ્ઞાન કઈ કઈ રીતે વ્યક્તિના મગજ ઉપર અસર કરે છે એનો પણ અભ્યાસ કરેલ વ્યક્તિ આ એડ બનાવતી હોય છે, એ પાસાનું પણ એ ધ્યાન રાખે છે. સૌથી વધારે આપણને આપણા આંતરિક આવેગો જે છે કે આપણા વિચારો છે, આપણી ભાવના છે, એના ઉપર અસરકારક બને એવી આ એડ કરવામાં આવી હોય છે. એટલે કે એમાં પ્રેમ, આનંદ, પ્રતિષ્ઠા, અહંકાર, સલામતી, પ્રભાવશાળીપણું જેવા મનોસામાજિક તત્વોનો એવી રીતે ઉપયોગ કર્યો હોય છે કે જોનારાને તે ચીજવસ્તુ ખરીદવાનું મન થઈ જાય કે આ વસ્તુ મારી પાસે હશે તો સમાજમાં એક દરજ્જો ગણાશે, એવું એ જાહેરાતમાં દેખાડવામાં આવતું હોય છે કે મારું એ પર્સનાલિટી વધારે સારી પડશે જો આ વસ્તુ મારી પાસે હશે તો. જોનારાને ચીજવસ્તુ ખરીદવાની એટલી બધી ઈચ્છા જગાવી દે છે કે વસ્તુ ખરીદ્યા પછી જ ગ્રાહકને સંતોષ થાય છે. પરિણામે ધીરે ધીરે એ વસ્તુની માંગ વધે છે, ઉત્પાદન વધારવું પડે છે, કંપનીને ફાયદો થાય છે. બાળક તેના મા બાપ પાસે એ ચીજવસ્તુની માગણી કરે છે, ગૃહિણી તેના પતિ પાસે એ ચીજવસ્તુની માગણી કરે છે, ગૃહિણી ખરીદી કરવા જાય ત્યારે એડવાળી વસ્તુ ખરીદવા તરફ દોરાય છે, કારણ કે એના વિશે એને ખબર છે, મગજમાં એક જુદી પરિકલ્પના છે. કોઈ એક લોકલ કંપની હોય જેની એડ ન આવતી હોય, ભલે એ કદાચ ગુણવત્તામાં સારી પણ હોઈ શકે, પણ એના માટે એ અજાણી થઈ જાય છે. જ્યારે એક એડવાળી વસ્તુ એ પોતાનેથી કનેક્ટેડ મહેસૂસ કરે છે કે આને એ જાણે છે, એના ફીચર વિશે એને ખબર છે, તો એ એડવાળી જે વસ્તુ જે છે એને ખરીદવા તરફ સ્વાભાવિક રીતે છે એ ખેંચાય છે, દોરાઈ જાય છે. અને આ બધી જ બાબતો છે એ વિજ્ઞાપનની એક પ્રયુક્તિઓ છે, યુક્તિઓ જ છે, અને એ કામ પણ આવી જાય છે. આવી જ રીતે વર્તમાનપત્રો, ચોપાનિયા એટલે કે પેમ્પલેટ્સ જેને આપણે કહીએ છીએ, રસ્તા પરના મોટા મોટા પાટિયા, હોર્ડિંગ્સના નામથી જેને આપણે ઓળખીએ છીએ વગેરેના ચિત્રો, લખાણ જોઈએ તો એમાં પણ આવા તત્વ જોવા મળે છે, અને આને જ વિજ્ઞાપન કહેવાય, જેમાં મનોસામાજિક પરિબળનો ઉપયોગ થયો હોય, લોકોના માનસિક સ્થિતિનો પણ કે માનસિક એક વલણનો યોગ્ય રીતે ઉપયોગ કરીને પોતાની ચીજવસ્તુને કેમ બજારમાં વેચવી એ તત્વનો એમાં ઉપયોગ થયેલો હોય, એ સમજદારીનો એમાં ઉપયોગ થયો હોય, અને એકે એક પાસાને સાંકળીને કોઈ એક વસ્તુને એવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે કે નાના મોટા સૌને એ ગમી જ જાય છે. વિજ્ઞાપનનો એક અસરકારક પાર્ટ છે એમાં આપેલું સ્લોગન, એમાં આપેલું કોઈ એક સૂચન એટલું સરસ હોય છે, બહુ ટૂંકું હોય છે, ચાર કે પાંચ શબ્દોનું બનેલું હોય છે, પણ એ લોકોના મગજ ઉપર ખૂબ અસર કરી જાય છે. એ શબ્દોની અસરકારકતા ભલે મ્યુઝિક કે મોડેલ દ્વારા વધી જાય છે, પણ એ સ્લોગન બનાવવું
એ પણ એક કલા છે. કેવા કેવા સ્લોગન હોય, ધ્યાન આપો, નક્કર હકીકત બોલે છે, ચલ મેરી લુના, પ્રેમપાત્ર સ્વજનોના ભવિષ્યને સુરક્ષિત કરો, મુંહ મેં પાણી લાને વાલા, એનીથિંગ કરેગા ફોર ગોકુલ, નહીં નફો નહીં નુકસાન, જીવનની ક્ષણોમાં મધુરતા લાવે, આપ સૌના વિશ્વાસનું પ્રતીક જેવા વાક્યો તમે છાપામાં વાંચ્યા જ હશે, ટીવીમાં સાંભળ્યા જ હશે. આ વાક્યો પણ વિજ્ઞાનની વિજ્ઞાપનની પ્રયુક્તિઓનો એક ભાગ જ છે. અને આ જે શબ્દો છે એની આપણા મગજ ઉપર એક અલગ છાપ છે. એ છાપ એવી રીતે પડે છે કે આપણનો વિશ્વાસ એ પ્રોડક્ટ ઉપર વધી જાય છે. એ જે કોઈ સૂચન જે કોઈ બાબત માટે કરે છે એના માટે આપણે મનથી કન્વિન્સ થઈ જઈએ છીએ કે આ સાચી વાત છે, અને આપણને સહજ રીતે એ વસ્તુને લેવા તરફ પ્રેરે છે. તો આવા સ્લોગનની ઉપયોગિતાને પણ આપણે નકારી નહીં શકીએ, એની અસરકારકતાને પણ આપણે ધ્યાન આપવું જ પડશે કે પ્રયુક્તિનો એ ખૂબ જ સુંદર ભાગ છે. શાબ્દિક સ્વરૂપ છે, ક્યારેક નાનકડું સ્લોગન ગાઈને પણ આપવામાં આવેલું હોય છે. તો અલગ અલગ રીતે સ્લોગન આપણા તરફ મૂકવામાં આવે છે, પણ આ સ્લોગન ચોક્કસ અસરકારક પોતાનું પરિણામ સાબિત કરી દે છે. ઘણી વખત નાના નાના બાળકો તો જ્યારે કોઈ પ્રોડક્ટની ખરીદી કરે છે ત્યારે હસતા રમતા એ સ્લોગન અંદરોઅંદર બાળકો પણ બોલતા હોય છે, અને પછી એ વસ્તુને વાપરતા હોય છે કે ખાતા હોય છે. તો નાની નાની વસ્તુ એટલી બધી અસર કરી જાય છે કે છેલ્લે એનું પરિણામ ખરીદીમાં આવે છે. આ વિજ્ઞાપનનો અર્થ સમજવાને માટે જુદા જુદા વિદ્વાનોએ આપેલી વ્યાખ્યા તપાસવી પણ જરૂરી છે. અગાઉ આપણે જોઈ ગયા તેમ વિજ્ઞાપન માટેનો અંગ્રેજી શબ્દ એડવર્ટાઇઝિંગ છે. આ શબ્દ લેટિન શબ્દ એડવર્ટેરો ઉપરથી બનેલો છે. તેનો શાબ્દિક અર્થ છે લોકોનું ધ્યાન અમુક ચોક્કસ વસ્તુ તરફ વાળવું એવો થાય છે. ફિલિપ કોટલરના મતે જાણીતા પ્રાયોજક દ્વારા નાણાં ચૂકવીને વિચારો, વસ્તુઓ કે સેવાઓની કરવામાં આવતી બિનવૈયક્તિક રજૂઆત અને વૃદ્ધિના કોઈપણ સ્વરૂપને વિજ્ઞાપન કહેવાય. આ વસ્તુને સમજી લઈએ. પહેલાં તો એનો અર્થ લેટિન શબ્દ છે એડવર્ટેરો, એના ઉપરથી એડવર્ટાઇઝિંગ બનેલું છે. અને આ એડવર્ટેરોનો શું અર્થ થાય છે? લોકોનું ધ્યાન અમુક ચોક્કસ વસ્તુ તરફ વાળવું. કારણ કે એકને એક વસ્તુ અલગ અલગ કંપનીની આવતી જ હોય છે, આગળ પણ આપણે વાત કરી, એમાંથી કોઈ એક ચોક્કસ વસ્તુ તરફ લોકોનું ધ્યાન વાળવાનું છે, એની પસંદગી ઉતારવાની છે મનથી. એ કામ આ એડવર્ટાઇઝિંગ કરે છે. ફિલિપ કોટલર નામના વ્યક્તિના મતે પ્રાયોજક દ્વારા, એટલે કે કોઈ એક વ્યક્તિ છે, ઉત્પાદક છે, એ જેનું પ્રયોજન કરે છે, આખી રચના કરે છે જાહેરાતની, કોઈ એક વસ્તુને બનાવવા માટેની, એ શું કરશે કે કોઈ એડવર્ટાઇઝિંગ કંપનીને નાણાં ચૂકવીને પોતાનો વિચાર, પોતાની વસ્તુ કે પોતાની કોઈ એક સેવા હોય એની બિનવૈયક્તિક રજૂઆત કરે છે. કારણ કે કોઈ એક કંપનીમાં એક વ્યક્તિ નથી હોતી, કામ નથી કરતી હોતી, એટલે આખું કંપનીનું જ એક નામ હોય છે, એટલે કોઈ વ્યક્તિગત રજૂઆત નથી ગણાતી એ, પણ આખી કંપનીની રજૂઆત હોય છે. અને વૃદ્ધિના કોઈપણ સ્વરૂપને વિજ્ઞાપન કહેવાય, એટલે કે કોઈ એક વસ્તુને તમારે ખૂબ વધારે પ્રમાણમાં વેચવી છે, વધારે માત્રામાં દેખાડવી છે, એના અલગ અલગ પાસાને પ્રેઝન્ટ કરવા છે, તો એના કોઈપણ સ્વરૂપને વિજ્ઞાપન કહી શકાય. પછી આપણે રીત એની અલગ અલગ હોઈ શકે, એ ચોપાનિયાથી આપી શકે, ટીવીમાં આપી શકે, મેગેઝિનમાં આપી શકે છે, અને કોઈ પણ અલગ અલગ રીતે આપી શકે છે એને. તો કોઈ પણ સ્વરૂપે આપણે કોઈ એક વસ્તુની આ રીતે રજૂઆત કરતા હોઈએ બિનવૈયક્તિક, તો એને વિજ્ઞાપન કહેવાય. અમેરિકન માર્કેટિંગ એસોસિએશન વિજ્ઞાપનની આવી જ વ્યાખ્યા આપતા નોંધે છે કે વિજ્ઞાપને નાણાંની ચૂકવણી કરીને, એટલે કે જ્યારે કોઈ વિજ્ઞાપન આપણે આપવું હોય ત્યારે જે લોકો વિજ્ઞાપન બનાવતા હોય એને ઉત્પાદક છે કે કંપની છે એ નાણાંની ચૂકવણી કરે છે. ફ્રી ઓફ ચાર્જ આ પ્રોસેસ થતી નથી. નાણાંની ચૂકવણી કરીને કોઈ એક વિચાર, ચીજવસ્તુ કે સેવાઓની
કંઈ પણ રજૂઆત કરવામાં આવે છે એ રજૂઆત આગળ વાત કરીએ એમ બિનવૈયક્તિક હોય છે અને એના વૃદ્ધિનું એક સ્વરૂપ હોય છે કે આ વસ્તુને ની કેટલો બહોળો એનો પ્રચાર કરીને કેટલું કેટલું એનું ઉત્પાદન થાય છે, કેટલું એનું વેચાણ થાય છે, એ કેટલી વિકસિત છે એ સ્વરૂપને એ લોકો પ્રેઝન્ટ કરતા હોય છે. બોર્ડનના મતે વિજ્ઞાપનમાં એવી બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જેના દ્વારા લોકોને અમુક વસ્તુ, વિચાર કે ક્રિયા અંગેની માહિતી આપીને તે તરફ વાળવા, દ્રશ્ય કે શ્રાવ્ય સ્વરૂપના સંદેશા પૂરા પાડવામાં આવે છે. બરાબર છે, બહુ જ ટૂંકમાં અને એને બહુ સરસ વ્યાખ્યા આપી છે કે કઈ કઈ વસ્તુની અમે ઉપયોગ થાય છે, તો કે દ્રશ્ય શ્રાવ્ય સાધનનો અને એમાં દરેકે દરેક તત્વનો સમાવેશ કરી નાખવામાં આવે છે. પછી એ કોઈ વસ્તુ હોય, વિચાર હોય કે ક્રિયા હોય. વિચારમાં આપણે વિચાર કરી શકીએ કે કયા વિચારની જાહેરાત આવતી હોય છે, તો કે રસી મૂકવાના જાગૃતિકરણની માટેની ઘણી વખત જાહેરાત કરવામાં આવતી હોય છે. બચત કરવાના કોઈ એક વિચાર માટેની જાહેરાત આવતી હોય છે, એ આપણને ખબર છે. ક્રિયાની બાબતની વાત કરીએ તો કઈ કઈ ક્રિયા તરફ લોકોને આપણે વાળવા છે, તો કે ભાઈ અત્યારના સમયમાં જોઈએ તો માસ્ક પહેરવાની એક ક્રિયા છે, ક્યારેક હેલ્મેટનો કાયદો હોય તો એ હેલ્મેટ પહેરવાની ક્રિયા કરવી જ છે, એના તરફ લોકોને પોઝિટિવલી આપણને વાળવા છે. આ બધા જ સંદેશાઓ તરફ લોકોને વિલિંગલી વાળવા માટે દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપના સંદેશા પૂરા પાડવામાં આવે છે. એ કારણ કે ટીવીમાં હશે તો લોકો સાંભળી પણ શકશે, જોઈ પણ શકશે, અને આ વસ્તુ છાપામાં મેગેઝિનમાં પણ આપવામાં આવે છે. લિટસફિલ્ડ અને કિપેટ્રિકના મતે વિજ્ઞાપન એ કોઈ પ્રાયોજક દ્વારા નાણાંની ચૂકવણી કરીને અમુક વિચારો, વસ્તુઓ કે સેવાઓની કરવામાં આવતી બિનવૈયક્તિક સ્વરૂપની રજૂઆત છે. દરેક વ્યક્તિનું આ વસ્તુ સેમ કેવી છે કે જાહેરાત એટલે કે જેને આપણે એડ કહીએ છીએ એ વિજ્ઞાપન બિનવૈયક્તિક સ્વરૂપની જરૂરિયાત છે. એમ આખી કંપનીનો સપોર્ટ છે, કંપનીનું જ નામ આવે છે. અમુક વિચાર, અમુક વસ્તુ કે અમુક સેવા કોઈ કંપની આપતી હોય તો. સેવાઓમાં પણ આજકાલ અનેક પ્રકારની સેવાઓ વિશેની આપણને ખ્યાલ આવી જાય કે આ પ્રકારની આપણને સેવા જોઈતી હોય તો આપણે કોને કહેવું જોઈએ. ધારો કે ઘર છે કે આપણી કોઈ સંસ્થા છે, તેમાં મેન્ટેનન્સના અલગ અલગ વસ્તુની આપણને જરૂરત પડતી હોય તો નાના મોટા મેન્ટેનન્સને લગતા કાર્યો કઈ કંપનીને આપણે ફોન કરવાથી આપણા એ પૂરા કરી દેશે. તો બધાનું એક વાત કહેવું કોમન છે કે એડ એટલે બિનવૈયક્તિક સ્વરૂપની રજૂઆત, જેમાં અમુક વસ્તુ, વિચાર કે સેવાની વાત કરવામાં આવતી હોય છે. એના માટે પ્રાયોજક છે એ નાણાં ચૂકવે છે અને ગ્રાહકને પોતાના તરફ આકર્ષે છે. આગળની વ્યાખ્યાઓ ઉપરથી જણાશે કે વિજ્ઞાપન એ પ્રાયોજક અને લોકો વચ્ચેના આદાન પ્રદાનની પદ્ધતિ છે. બીજી રીતે કહીએ તો વિજ્ઞાપન એ આધુનિક ધંધા, વ્યવસાય કે વાણિજ્યની એક પદ્ધતિ છે, જેમાં જાહેર ખબર દ્વારા ઉત્પાદક પેઢી, વેપારી પેઢી કે સંગઠન કે સેવા સંસ્થા ગુણવત્તા, ચઢિયાતાપણા કે શ્રેષ્ઠતાના દાવા સાથે પોતાના વિચાર, ઉત્પાદન કે સેવાને આકર્ષિત રીતે લોકો સમક્ષ પ્રદર્શિત કરે છે, રજૂ કરે છે અને લોકોને તે અપનાવવા, સ્વીકારવા કે ખરીદવા સલાહ સૂચન આપે છે. આગળની બધી જ વ્યાખ્યાનો નિષ્કર્ષ એ જ છે. એની સામાન્ય સમજ આપણે જોઈએ તો વિજ્ઞાપન એટલે કે જે એને એ બનાવે છે, વિજ્ઞાપન જે તૈયાર કરે છે એ અને ગ્રાહક બંને વચ્ચે એક પ્રકારના વિચારોની અને વર્તનની આદાન પ્રદાનની પદ્ધતિ છે. એમ પણ કહી શકાય કે વિજ્ઞાપન વગર આજકાલ ધંધાને માં વૃદ્ધિ કરવી અશક્ય છે. દરેક કંપની પોતાની રીતે પોતાની વસ્તુની જાહેરાત કરે છે, એટલે કે ધંધાનું એક બહુ અગત્યનો પાર્ટ થઈ ગયો છે કે વિજ્ઞાપન તૈયાર કરવી અને એના કારણે પોતાની કોઈ પણ વસ્તુ હોય કે સેવા એવી રીતે રજૂ કરવી કે લોકો એ અપનાવવા માટે તૈયાર થઈ જાય.
એટલે કે વિજ્ઞાપનમાં બે પક્ષ હોય છે, એક પ્રાયોજક હોય, સામે લોકો અથવા તો કસ્ટમર હોય છે, અને આ બેની વચ્ચે સંચાર કરવાને માટે પુલ જેવું કામ કોણ કરશે? તો કે બધા માધ્યમો, જેવા કે વર્તમાનપત્ર, સામયિક એટલે કે મેગેઝિન, રેડિયો, ટીવી, માધ્યમ કોઈ પણ હોઈ શકે, પણ એક અગત્યની પ્રક્રિયા છે કે વિજ્ઞાપનની તૈયારી કરવી. એમાં બે પક્ષ હોય છે, પ્રાયોજક અને કસ્ટમર અથવા તો લોકો. અને અત્યારના વેપારનું આ એક ખાસ અગત્યનું તત્વ થઈ ગયું છે, એક પ્રક્રિયા થઈ ગઈ છે કે જે કંપનીને આગળ ખૂબ મોટા માસ સુધી વધારે પડતા લોકો સુધી પહોંચવું છે તો વિજ્ઞાપન છે એ જરૂરી જ છે. આ કોઈ પણ માધ્યમ દ્વારા પોતાની વસ્તુ, વિચાર કે સેવાની જાહેર ખબર આપવા માટે પૈસા દ્વારા અમુક સમય, એટલે કે ટીવીમાં કે રેડિયોમાં આપણે જોઈએ તો 10 સેકન્ડ, 6 સેકન્ડ, 20 કે 25 સેકન્ડ જાહેરાત પાછળ જે વપરાતો સમય હોય એ પ્રાયોજકે ખરીદેલો હોય છે. અને વર્તમાનપત્ર કે સામયિકમાં જાહેર ખબર માટે પાનાની અમુક ચોરસ સેન્ટીમીટર જગ્યા ખરીદી હોય છે. આ આપણને કદાચ ન ખબર હોય કે એક એક સેકન્ડના કેટલા ભાવ હોય છે. જાહેરાત ઘણા કંપનીવાળા એવું પણ કરતા હોય છે કે પોતાની અલગ અલગ સેકન્ડની જાહેરાતો તૈયાર કરે છે, કારણ કે ઘણી વખત બહુ ખૂબ વિશિષ્ટ પ્રકારના ફંક્શન કે લાઈવ ટેલિકાસ્ટ કે કોઈ ધારો કે ક્રિકેટ મેચની છે, લાઈવ મેચ છે, ત્યારે તમે કોઈ જાહેરાત આપો તો એના ભાવ વધારે હોય. કોઈ સ્પેશિયલ લાઈવ ટેલિકાસ્ટ હોય મહાન વ્યક્તિનું તો ત્યારે જાહેરાતના ભાવ અલગ હોય. તો એક એક સેકન્ડની કિંમત હોય છે રેડિયામાં અને ટીવીમાં. એમાં પણ કયા સમયે આપણે જાહેરાત આપીએ છીએ તો જ્યારે અનુકૂળતા હોય ત્યારે લાંબી જાહેરાત આપે, નહીં તો ટૂંકી પણ આપે, પણ વધુમાં વધુ વખત એ લોકો તરફ મૂકવાનો પ્રયત્ન કરતા હોય છે. એ જ રીતે છાપામાં કે મેગેઝિનમાં ચોરસ સેન્ટીમીટર, 1x1 સેન્ટીમીટર જે હોય એની એના અલગ ભાવ હોય. તો ડાબા પર ના ઉપરશે, જમણા પર ના ઉપરશે, કયા લેખની વચ્ચે જાહેરાત આપીએ છીએ એમાં છેલ્લા પરના ઉપરની જાહેરાતના ભાવ વધારે હોય, તો આ દરેક બાબતનું ધ્યાન રાખીને ચોપાનિયામાં પણ કોર્નર ઉપરની જગ્યા હોય તો એના ભાવ વધારે હોય છે. તો દરેક કંપનીનું જે અલગ અલગ બજેટ હોય એ પ્રમાણે એને જગ્યા અથવા તો સમય ખરીદેલો હોય છે. અને ચોપાનિયાની જે રજૂઆત હોય એમાં પણ તમે જોયું હશે કે પેમ્પલેટ્સ આપણી પાસે અલગ અલગ પ્રકારના આવતા હોય છે, તો દરેકના કાગળની જે ગુણવત્તા છે એ અલગ અલગ હોય છે. દરેકે જે મોડલની પસંદ કરી હોય છે એની પણ આખી અલગ જ છાપ હોય છે, એનું બજેટ પણ અલગ જ હોય છે. દરેક વ્યક્તિ ખૂબ મોટા આ વ્યક્તિને પસંદગી નથી કરી શકતા, તો સામાન્ય ગૃહિણીને કે સામાન્ય કોઈ વ્યક્તિને પણ મોડલ તરીકે રાખતા હોય છે, તો કોઈ ચિત્ર દ્વારા પણ રજૂઆત કરતા હોય છે. અને એમાં એ લોકો એ જ સાબિત કરવા માગે છે કે અમારી વસ્તુ શ્રેષ્ઠ છે, બીજી કઈ કઈ રીતે ચઢિયાતી છે, એની ગુણવત્તા કઈ કઈ છે, આ બધી વસ્તુ અલગ અલગ રીતે એ પ્રેઝન્ટ કરતા હોય છે અને કોઈને કોઈ રીતે રજૂઆતને આકર્ષક રીતે પ્રેઝન્ટ કરતા હોય છે. આઠ રંગો વાળા રંગીલા ઉઠાવ, રંગ રાજા બન જાઓ. વિજ્ઞાપનમાં લોકોનું ધ્યાન ખેંચાય એટલા માટે વિવિધ પ્રયુક્તિઓ, વિવિધ યુક્તિઓનો ઉપયોગ થયો હોય, જેમ કે આકર્ષક રંગ, મનગમતા શબ્દો, હીરો હિરોઈન વગેરેનો ઉપયોગ કરે છે અને લોકો તે ખરીદવા તરફ દોરાય એના માટેનો પ્રયત્ન કરે છે. તે સ્વીકારે લોકો અને અપનાવે એના માટે અલગ અલગ સૂત્રો, સૂચનો દ્વારા સીધી કે અટકતરી રીતે એ પોતાની વસ્તુનો સંદેશ આપે છે કે બીજી કોઈ વસ્તુ નહીં પણ અમારી જ વસ્તુને ખરીદો, અપનાવો, સ્વીકારો. આમ વિજ્ઞાપન એ પ્રાયોજક અને જનતા વચ્ચેના આદાન પ્રદાનનું સ્વરૂપ છે. પ્રાયોજક છે, એક વિચાર આપે છે, અને ગ્રાહક છે, એ પૈસા આપીને એ વસ્તુને ખરીદે છે. પણ એક પ્રકારનું આદાન પ્રદાન તો થાય જ છે. એમાં અલગ અલગ પ્રકારની પ્રયુક્તિઓ
એ અપનાવે છે, પણ કોઈ પણ રીતે એ વાત સાબિત કરવા માગે છે, આપણા ઉપર માનસિક અસર પૂરી પાડવા માગે છે કે એકને એક વસ્તુ અનેક કંપનીની હોવા છતાં દરેક કંપની એવી કોશિશ કરે છે કે ગ્રાહકના મન ઉપર અસર કરવાની કે અમારી જ વસ્તુને ખરીદશો તો વધારે ફાયદો થશે, એની ગુણવત્તા વધારે છે, બીજા કરતાં એ ચડિયાતી છે. આયોજકમાં કોણ કોણ હોય? તો કે જે કંઈ કંપનીની વસ્તુ હોય તો એ કંપનીવાળા, કોઈ પેઢીવાળા, સરકાર કે સંસ્થા જે જાહેરાત આપે છે એ હોય, અને આ પ્રાયોજકના વિચાર, વસ્તુ કે સેવાના વિસ્તરણ માટે, એના ફેલાવવા માટે, જનસમુદાય ઉપર એક પ્રભાવી અસર ઉપજાવવા માટે જાહેર ખબર બનાવવાનું કામ કરતી વિજ્ઞાપન સંસ્થાઓ પણ હોય છે. તમે ઘણી વખત છાપામાં જોયું હશે કે કોઈ એડ આપેલી હોય તો સાઈડમાં એ કઈ પબ્લિસિટી દ્વારા બનાવવામાં આવી છે એનું નામ લખેલું હોય છે, તો ખબર પડે કે આ વસ્તુ આટલી આકર્ષક રીતે કોણે બનાવી છે. અને સાથે સાથે એ જાહેર ખબર બનાવતી કંપની પોતાની પણ જાહેરાત કરી નાખતી હોય છે. તો બે પક્ષ છે, એક પ્રાયોજક છે અને બીજું જાહેર ખબર બનાવનાર છે. બંનેનો હેતુ એક જ છે. આ વિજ્ઞાપન બનાવનાર વ્યક્તિ છે એ આ રીતે બીજાની વસ્તુની જાહેરાત કરીને પોતાની કમાણી કરે છે, અને સાથે સાથે સાઈડમાં પોતાનું નામ ક્યાંકને ને ક્યાંક લખતી હોય છે. તમે ક્યારેક કંકોત્રીમાં પણ જોયું હોય છે કે જે જગ્યાએ કોઈ વિશિષ્ટ પ્રકારની કંકોત્રી બનાવડાવી હોય તે લોકો ક્યાંકને ને ક્યાંક નાના ખૂણામાં પોતાના ની જાહેરાત કરતી હોય છે. કોઈ પ્રેસ હોય કે કોઈ પ્રિન્ટિંગ એકમ હોય તો એનું અલગ અલગ રીતે એ ક્યાંકને ક્યાંક સૂચન કરતી હોય છે, જેથી એની પણ એડ અંદર થઈ જાય છે. જેમ કે મુદ્રા એડવર્ટાઇઝિંગ એન્ડ કમ્યુનિકેશન કંપની એ આવી જ કંપની છે. આવી વિજ્ઞાપન સંસ્થાઓ અસરકારક જાહેર ખબરોનું નિર્માણ કરીને કંપની, સંસ્થા કે સરકારના વસ્તુ, વિચાર કે સેવાના વિસ્તરણ કાર્યને વેગ આપવામાં મહત્ત્વનો ફાળો આપે છે. કારણ કે કોઈ વસ્તુ કે વિચારને આપણે સાદી રીતે કહીએ તો કદાચ એટલો અસરકારક ન બને, પણ આ જાહેર ખબર બનાવનાર કંપની પાસે એવી આવડત હોય છે કે એને એ વસ્તુ એ એવી રીતે પ્રેઝન્ટ કરે છે કે લોકો એને માનવા તરફ પ્રેરાય છે. જાહેર ખબરો દ્વારા જે તે વિચાર, વસ્તુ કે સેવા અંગે લોકોને માહિતી પૂરી પાડીને, યોગ્ય સમજ પૂરી પાડીને, તેનું સ્મરણ કરાવીને, કારણ કે જાહેરાત તમે જોયું હશે કે વારે વારે આવતી હોય છે, એ વારે વારે કોઈ એક વસ્તુનું સ્મરણ કરાવે છે. એ કોઈ એક બાબતની સમજ આપવાની હોય, નવી જ બાબત હોય તેની સમજ પૂરી પાડવામાં આવે છે. જેમ કે આજકાલ શા માટે માસ્ક પહેરવું જોઈએ, શા માટે વારંવાર હાથ ધોવા જોઈએ, આ દરેક વસ્તુની સમજ પૂરી પાડતી અનેક જાહેરાતો આપણે જોઈએ છીએ. અને આ રીતે જ લોકોમાં એક ખાસ પ્રકારનું અનુકૂળ વલણ, પોઝિટિવ વલણ, સાયન્ટિફિક વલણ વિકસાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે, અને આ પ્રક્રિયાને જ વિજ્ઞાપન કહેવાય. પ્રાયોજકો વર્તમાનપત્ર, સામયિક, રેડિયો, ટીવી જેવા માધ્યમમાં જાહેર ખબર આપીને લોકો સમક્ષ જે તે વસ્તુ, વિચાર સંબંધી સંદેશો એટલે કે સલાહ સૂચન સ્વરૂપે રજૂ કરે છે. લોકો તે વાંચીને, સાંભળીને કે જોઈને એને ઝીલે છે, તેનું અર્થઘટન કરે છે અને સમજવાની કોશિશ કરે છે, અને વળતો પ્રતિભાવ રાખે છે. કઈ રીતે? કાં તો એ વસ્તુ ખરીદીને અથવા તો ન ખરીદીને. તો એ કસ્ટમરની પોતાની પ્રતિક્રિયા છે. પ્રાયોજક એક ભાવ પ્રેઝન્ટ કરે છે આપણા તરફ, અને આપણે પણ કંઈક પ્રતિક્રિયા કરીએ છીએ, પોઝિટિવ, નેગેટિવ, આપણા અર્થઘટન મુજબ, આપણી સમજ મુજબ. અને જાહેરાતની અસરકારકતા પણ આપણા ઉપર અસર ચોક્કસ કરે છે. પ્રાયોજક લોકો ઉપર ઈચ્છિત પોતાના હેતુને અનુરૂપ એની એક ઈચ્છા હેતુ નક્કી જ હોય છે પ્રાયોજકની, જ્યારે એ જાહેરાત અથવા તો વિજ્ઞાપન બનાવતા હોય છે ત્યારે. અને એ ઈચ્છિત હેતુને પાર પાડવા માટે અને આપણી પાસેથી અનુરૂપ, એને અનુરૂપ પોઝિટિવ પ્રતિભાવ પેદા કરવાને માટે અસરકારક વિજ્ઞાપનનું એ સર્જન કરે છે. લોકોએ કેવો પ્રતિભાવ દાખવ્યો એની જાણકારી પાછી પ્રાયોજકો મેળવતા રહે છે કે કોઈ એક નવી એડ તૈયાર કરી તો એનો વેચાણમાં કેટલા ટકા અસર થઈ, કેવો એનો પ્રતિભાવ મળ્યો,
લોકોને શું ગમ્યું અને ક્યારેક વારંવાર એડને પરિવર્તિત પણ કરતા હોય, મોડલમાં પરિવર્તન કરે, કોઈ સ્લોગનમાં પરિવર્તન કરે. આવા ઘણા પરિવર્તન પણ જાહેરાતવાળા કરતા હોય છે, જેના આપણે સાક્ષી છીએ. અને લોકોના પ્રતિભાવને અને જાહેર ખબરમાં ઘટતા ફેરફાર પણ કરતા હોય છે. એનો હેતુ તો એક જ છે કે વસ્તુના વેચાણમાં વધારો થાય. એના માટે લોકો જરૂરી બધું જ કરતા હોય છે. લોકોના માનસને સમજવાની કોશિશ કરતા હોય છે, લોકોની પસંદગીને સમજવાની કોશિશ કરે છે, અને એ પસંદગીમાં જે તે કોઈ કંપનીની વસ્તુ કે વિચાર કઈ રીતે ફિટ બેસે છે એનું એ લોકો બરાબર મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરી અને એને પ્રેઝન્ટ કરે છે કે લોકોના માનસ ઉપર આની પોઝિટિવ અસર કઈ રીતે આ વાતને રજૂ કરશું તો વધારે થશે અને એનો હેતુ પાર પડે. વિજ્ઞાપન એ પ્રાયોજક અને લોકો વચ્ચે થતા એક આદાન પ્રદાનની પ્રક્રિયા છે. સંક્ષિપ્તમાં કહીએ તો વિજ્ઞાપન એ ગ્રાહકો અને જનતાને પોતાના તરફ વાળવા માટેનું એક ઉપયોગમાં લેવાતું મહત્ત્વનું સાધન છે. આ સાધન વર્તમાનપત્ર, રેડિયો, ટીવી જેવા બિનવૈયક્તિક સ્વરૂપનું આદાન પ્રદાન કરે છે. તો વિજ્ઞાપનનો અર્થ આજે આપણે સમજ્યા કે ખરેખર વિજ્ઞાપન એટલે શું, એમાં કયા બે પરિબળ હોય છે, સામસામે પક્ષ હોય છે, કયા કયા માધ્યમનો ઉપયોગ કરે છે, કયા કયા તત્વોનો એની અંદર ઉપયોગ કરે છે, તો ઓવરઓલ વિજ્ઞાપન એટલે શું, એનો હેતુ શું, એના વિશે આજે આપણે વાત કરીએ.